पांचों मिलियन अने पार्ट छे नौ अने नौ छे आजे बीजों भाग लेवानो पाठ्यक्रम नाम छे पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूप एम आपणे आगळ पहला भाग में જોયું તો કે ખડકો અને ખડકોનું નિર્માણ એમાં પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂગર્ભ એના મુખ્ય ખડકો અને ખનિજો જેમાં ત્રણ ભાગ જોયા હતા અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો જેને પ્રસ્તર ખડકો પણ કહેવામાં આવે છે અને રૂપાંતરિત ખડકો અને ત્યારબાદ આપણે જોયું તો ખડક ચક્ર કે જે એક પછી બીજામાં અને બીજા પછી ત્રીજામાં જઈ એ બીજામાં સ્વરૂપમાં નિર્માણ પામી અને ખડક ચક્ર છે એ નિત્ય ચાલ્યા કરે છે હવે આપણે જોઈએ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ સૌપ્રથમ મુદ્દો છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ મૃદાવરણ છે એ અનેક ભૂતકતીમાં વિભાજિત છે કે જેને મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહેવામાં આવે છે જે મૃદાવરણ છે એ અનેક ભૂતકતી પ્લેટમાં વિભાજિત થયેલું છે કે જેને આપણે મૃદાવરણીય ભૂતકતી પ્લેટ કહીએ છીએ તમને એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ એટલે કે પ્લેટો જે છે એ અલગ અલગ દિશાઓમાં ફરતી રહે છે એટલે કે જુદી જુદી દિશાઓમાં એ સતત ફરતી હોય છે એ વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે એ પ્લેટો ફરવાનું કારણ શું છે તો કે પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા હોય એની ગતિના કારણે આ પ્લેટો છે એ ફરતી રહે છે પણ અમુક સેન્ટીમીટર થોડા સેન્ટીમીટર પૂરતી જ એ ફરે છે પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે પૃથ્વીની અંદર જે મેગ્મા હોય એ પીગળેલો હોય એ વર્તુળ સ્વરૂપે એટલે કે ગોળાકાર હંમેશા ફરતો રહે છે પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે પ્લેટની જે ગતિ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની એની ક્રિયાના કારણે છે એ સપાટી ઉપર એટલે કે પૃથ્વી ઉપર પણ ઘણી વખત પરિવર્તન થાય છે પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવ્યું છે પૃથ્વીની જે ગતિ છે એને એ બળના આધારે છે એ જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવી છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે અને એ બળ છે તેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે પૃથ્વીના આંતરિક ભાગમાં જે બળ નિર્માણ પામે છે તેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે અને જે બળ પૃથ્વીની સપાટી પર એટલે કે આપણે જે જમીન છે જમીન તરીકે ઓળખીએ છીએ એ ભાગમાં જે બળ ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ પણ પેદા કરે છે આંતરિક બળની જે વાત કરી એ ઘણી વખત આકસ્મિક ગતિ ઉત્પન્ન કરે છે તો વળી ક્યારેક છે એ ધીમી ગતિથી ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર અનેક પરિવર્તન થાય છે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે તેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ આજે પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની અંદરના ભાગમાં થતા આંતરિક બળ અને બાહ્ય બળના હિસાબે છે એ ભૂકંપ અને જ્વાળામુખી જેવી પ્રક્રિયા થાય છે આ મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર થતા કંપન કે જેને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ થાય છે આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર થતા કંપનને ભૂકંપ કહેવામાં આવે છે આ તમને નાના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે ભૂકંપ કોને કહે છે તો કે મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર થતા કંપનને ભૂકંપ કહે છે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે ભૂકવચની નીચે કે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે ભૂકંપ માટે કંપનની શરૂઆત થાય છે તે સ્થાને છે એ ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહેવામાં આવે છે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર અને તેનું અધિકેન્દ્ર આમ કંપન છે એ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ પણ તરંગો રૂપે ગતિ કરે છે અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહીએ છીએ
નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. અધિકેન્દ્ર હોય એ નજીકના ભાગમાં છે પૃથ્વી પર સૌથી વધુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. અને અધિકેન્દ્રથી અંતર વધવાથી વધવાની સાથે ભૂકંપની તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. આ ઉપરાંત ભૂકંપની આગાહી કરવી સંભવ તો નથી, પરંતુ જુઓ આપણે છે એ પહેલેથી સાવચેત હોઈએ તો અમુક અંશે છે તેની અસરને આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે ભૂકંપની આગાહી આમ તો હોય છે પણ એ જ પ્રમાણે થાય એવું શક્ય નથી હોતું, પણ જો આપણે થોડા ઘણા સાવચેત રહીએ તો આપણે છે એને અસર હોય છે એની મોટી અસર થવાની હોય એને છે આપણે ઘટાડી શકીએ. જેમ કે અગાઉથી નક્કી થયું હોય કે આજે ભૂકંપ થવાનો છે તો એ સ્થળને છે ખાલી કરાવી શકીએ, ત્યાંથી માણસો કે સામાન થોડો દૂર વયો જાય તો છે એ નુકસાન બહુ ઓછું થાય છે. સ્થાનિક લોકો છે એ કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. ત્યાંના જે સ્થાનિક લોકો કે જે પ્રોપર રહેતા હોય એ લોકો છે એ ભૂકંપની સંભાવનાનું છે એ પહેલેથી અનુમાન લગાવી દે છે કે હવે કદાચ ભૂકંપ આવવાના તૈયારી છે થોડા જ સમયમાં. કઈ રીતે? તો કે ત્યાં જે પ્રાણીઓના વર્તન હોય એનો અભ્યાસ કરીને, આજુબાજુમાં જે પ્રાણી રહેતા હોય એ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ દ્વારા અને તળાવની માછલીઓની તીવ્ર હેરફેર દ્વારા, તળાવમાં જે માછલીઓ હોય એને છે એમ પૃથ્વીની અંદર ભૂકવચમાં જે બદલાવ થતો હોય એના હિસાબે એ લોકોને અંદાજ આવી જાય કે હવે છે એ કદાચ કંપનના હિસાબે ભૂકંપ થશે, એટલે માછલીઓ છે એ તળાવમાં ખૂબ ઝડપથી ફેરફાર કરવા લાગે છે. અને સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું, સરીસૃપો જે છે એ બધા જ પૃથ્વીની સપાટી ઉપર આવી જાય છે. આ બધા સામાન્ય અનુમાન દ્વારા પણ ભૂકંપની આગાહી કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપો, ભૂ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. એટલે કે જમીન ઉપર થતા જળ દ્વારા એટલે કે પાણી દ્વારા, પવન દ્વારા અને હિમ એટલે કે બરફ જેવા પદાર્થો દ્વારા થતા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને એ ઘસારણ કહેવામાં આવે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે. પવન હોય કે પાણી હોય એ છે એ પદાર્થ દ્વારા કોઈ પણ પદાર્થ છે એક સ્થળેથી છે બીજા સ્થળે ખસે કે જાય તો તેને છે પરિવહન કહેવામાં આવે છે. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને વિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા છે એ ભૂમિ સપાટી પર સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારાની ક્રિયા થાય છે. ભૂમિ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને આપણે ઘસારણ કહીએ છીએ. આવી જ રીતે છે એ પવન, જળ વગેરે દ્વારા ઘસારણયુક્ત પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહેવામાં આવે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. એ પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થને ખસેડે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા છે એ પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપ રૂપે નિર્માણ પામે છે. ઘસારણની આ જે પ્રક્રિયા છે અને પરિવહનની એમાં છે ઘણા બધા પદાર્થો જળ અને પવન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે છે એ પહોંચી જાય છે અને જુદા જુદા ભૂમિ સ્વરૂપોનું એમાં નિર્માણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે એ નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રતાપ કે જળધોધ કહેવામાં આવે છે. નદી છે એ ઘણા ઊંચાણવાળા સ્થળ પર હોય ત્યાંથી એ છે મોટા ખડકો પરથી કે જેને આપણે ખીણ પણ કહીએ છીએ ત્યાંથી એ નીચે પડે ત્યારે છે એ જળધોધ કે જેને જળપ્રતાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને નદી છે એ ખીણ કે ખડકોવાળા પ્રદેશમાંથી જ્યારે સીધા મેદાન પ્રવેશમાં પ્રવેશે છે ત્યારે એ વળાંક સ્વરૂપ ધારણ કરે છે એટલે કે વાંકી ચૂકી ચાલે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. નદીના આ વહન માર્ગને એટલે કે જે વાંકી ચૂકી ચાલે છે તેને સર્પાકાર વહન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર રીતે જે નદી ચાલે છે એનાથી છે એ પાણીમાં
છે એ ઘણો બધો ઘસારાના નિક્ષેપણની પ્રક્રિયા શરૂ થાય છે અને સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળાકાર કે વર્તુળાકાર ધારણ કરે છે ખીણ ઉપરથી નદી પડે પછી સીધા મેદાની પ્રવેશમાં પ્રવેશ કરે અને પછી છે એ સર્પાકાર વહન માર્ગ બનાવે અને સર્પાકાર વહન માર્ગ પછીના છે યુવાકાર ઘોડાની નાળાકાર એટલે કે આખો યુવાકારનો છે એ એનો યુવાકારનો વર્તુળાકાર આકાર ધારણ કરે છે એટલે કે ઘોડાની નાળાકાર કે વર્તુળાકાર છે આકાર ધારણ કરે છે અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગોમાં નદી પ્રવાહથી છે એ કપાઈ જાય છે જળધોધ પછી સર્પાકાર વહન માર્ગ અને પછી ઘોડાની નાળાકારનો એટલે કે નદીનો પ્રવાહ છે એનો ચાલવાની ગતિ એ ધીમે ધીમે હંમેશા બદલાતી રહે છે અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક છે એ વચ્ચેના ભૂમિભાગોમાં નદી પ્રવાહથી કપાઈ જાય છે જ્યારે પૂર આવવાની શરૂઆત થાય આ સમય પછી તો એમાં વચ્ચેના ભૂમિભાગમાં છે નદી પ્રવાહથી એ વળાંકો છે એ કપાતા જાય છે એટલે કે ધીમે ધીમે ઓછા થઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરી લે છે ત્યારબાદ નદી છે એ વાકચૂકા માર્ગને છોડી અને એનો સીધો માર્ગ છે એ પકડી લે છે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી પણ રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે નદી જ્યારે વાકચૂકા પ્રવાહમાં ચાલતી હોય ત્યારે અમુક જગ્યાએ છે એ પાણી ભરાયેલા રહે છે એ પાણી ભરાયેલા સ્થળને છે એ નળાકાર સરોવર કહેવામાં આવે છે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે અમુક વાર છે નદી પોતાના સ્થાન પરથી એટલે કે કિનારાથી પણ આગળ છે એ વહેતી હોય છે પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે નદી છે એના પ્રવાહ કરતા બીજા પ્રવાહમાં થોડીક આગળ વધે જગ્યા લે ત્યારે છે એ અન્ય પદાર્થોનું છે એ કાપ અને નિક્ષેપણ ત્યાં એ છોડતી જાય છે તેને પૂરના મેદાનો કહે છે આપણે જાણીએ છીએ પાંચમા છઠ્ઠામાં ભણ્યા છીએ કે પૂરના મેદાનો નદીના પાણીના પ્રવાહમાં જે પાન કે વનસ્પતિ કે જે કાંઈ એવા હોય એ ત્યાં રહી જાય કે જેનાથી છે એ મેદાની પ્રદેશો છે પૂરના મેદાનો તરીકે ઓળખાય છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે નદી છે એના જુદો જુદો પ્રવાહથી આગળ વધે છે અને છેલ્લે જ્યારે એના નિક્ષેપણની લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ છે એ રચાઈ જાય છે ત્યારે તે જે રચના ઉત્પન્ન થાય છે તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે સમુદ્ર સુધી પહોંચતા નદી સુધીમાં નદીનો પ્રવાહ છે એ ધીમો થઈ જાય છે જળધોધ તરીકે વહેતી નદી ધીમે ધીમે સીધા માર્ગ પર વળાંકવાળા માર્ગ પર નળાકાર સરોવર તરફ અને પછી જ્યારે સમુદ્ર તરફ એ પહોંચે છે ત્યારે એની ગતિ છે એકદમ ધીમી કરી નાખે છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે સમુદ્ર તરફ પહોંચતા નદીની પાણીની ગતિ છે એકદમ ધીમી થઈ જાય અને છે જુદા જુદા પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે કે જેને શાખા અને પ્રશાખા તરીકે ઓળખવામાં આવે છે અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કામ રેતી માટી અને અન્ય પદાર્થોનું છે એ નિક્ષેપણ કરવા લાગે છે નદી પોતાની સાથે જે જળધોધથી લઈને સીધા મેદાની પ્રદેશમાં આવતા પોતાની સાથે જે કંઈ આવ્યું છે જેમ કે માટી છે કાપ છે રેતી છે એ બધા જ પદાર્થોનું છે અહીંયા નિક્ષેપણ થઈ જાય છે અને દરેક શાખા પ્રશાખા છે એ પોતાના મુખનું નિર્માણ કરે છે આજે જુદા જુદા નદીના ફાટા પડ્યા હોય જે શાખા પ્રશાખા બની હોય એ પોતાના જુદા જુદા મુખ પ્રદેશ બનાવે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે આ જુદી જુદી શાખા પ્રશાખા છે એ જે પોતાના જુદા જુદા મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે એનાથી છે એ મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે ત્યાર પછીનો મુદ્દો છે સમુદ્ર મોજાનું કાર્ય સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે સમુદ્ર મોજાનું જે ઘસારણ છે અને નિક્ષેપણની પ્રક્રિયા છે તે એ કિનારાના ભૂમિ સ્વરૂપો છે એટલે કે દરિયા કિનારાના જે સ્વરૂપો છે એનાથી બને છે સમુદ્રના મોજા જે સતત ખડકો સાથે ટકરાયા કરે છે આપણે જોઈએ છીએ જાણીએ છીએ કે સમુદ્રમાં દરિયામાં જે મોજા આવે છે એ સખત ત્યાં કિનારા ઉપરના પથ્થરો હોય ખડકો હોય એની સાથે એ ટકરાયા કરતા હોય છે જેનાથી છે એ તિરાડો બની જાય છે અને આ તિરાડો છે સમયાંતરે મોટી અને પહોળી બની જાય છે
સમુદ્રના મોજા છે એ પથ્થરો સાથે ઘસાવાથી ત્યાં તિરાડો બને છે અને તિરાડો છે એ સમય જતાં એટલે કે અમુક સમય પછી કઈ કહી વાત મોટા સમય લાંબા ગાળે પણ એ તિરાડો છે મોટી અને પહોળી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે જે તિરાડો દ્વારા મોટી મોટી ગુફા ઉત્પન્ન થાય છે બને છે તેને છે એ સમુદ્રી ગુફા કહેવામાં આવે છે આ ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર ત્યાં છત જ બાકી રહે છે આ ગુફા હોય એમાં છે એ છેલ્લે એ ગુફા મોટી થતી જાય ત્યારે ઉપર છે ખાલી છત જ બાકી રહે છે અને જે તેનાથી જે ટટી મહેરબાન છે એ કમાન બને છે અને સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે સમુદ્ર મોજાનું સતત ઘસારણ જે થાય છે એ છેલ્લે આ ગુફાની છતને પણ તોડી નાખે છે અને ત્યાં છે ખાલી દિવાલો જ બાકી રહે છે અને દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને છે એ સ્ટેક કહેવામાં આવે છે સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલ ઊંચા ખડકા કિનારાઓના કિનારાઓને સમુદ્ર કમાન પણ કહે છે સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ ક્ષમા કરી અને સમુદ્ર પુલીનું નિર્માણ કરે છે છેલ્લે છે એ સમુદ્ર મોજાની સમુદ્ર ગુફાની છત પણ તૂટી જાય અને એના અને દિવાલો પણ તૂટી જાય ત્યારે જે ભૂમિ સ્વરૂપનું સ્ટેક કહે છે અને સમુદ્ર મોજાઓના કિનારા પર જે નિક્ષેપણ જમા થાય છે તેના દ્વારા સમુદ્ર પુલીનું નિર્માણ થાય છે ત્યાર પછી છે એ હિમનદીનું કાર્ય હિમનદી છે એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓથી બને છે હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું છે ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે આ હિમનદીઓ છે એ ચોક્કસ જાતનું વિશિષ્ટ કાર્યથી છે ગોળાશ્મ ભૂદૃશ્યનું નિર્માણ કરે છે હિમનદી ઘસારણ દ્વારા છે યુવાકારની ખીણનું પણ નિર્માણ કરે છે હિમનદી છે એમાં સતત ઘસારણ થતું રહે છે એના દ્વારા છે આખી યુ આકારની છે એ ખીણ બને છે હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ખોતરોમાં પાણી ભરાઈ સરોવર એટલે કે ટારનું નિર્માણ થાય છે આ હિમનદીનો જે બરફ હોય એ પીગળે છે અને એ બરફ છે એ પાણી નીચે જતા અમુક અંતરે છે ખડકોમાં એટલે કે પથ્થરોમાં છે કે ખાડા જેવું સ્વરૂપ હોય ત્યાં ભરાઈ રહે છે અને તેના દ્વારા જે સરોવરનું નિર્માણ થાય છે એને ટાર્ન કહેવામાં આવે છે હિમનદી દ્વારા લાવવામાં આવેલા આ પદાર્થો જેવા કે નાના નાના ખડકો રેતી અને કાંકરા છે એનું નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિંગ ભૂમિ સ્વરૂપની રચના થાય છે આ હિમનદી છે એના પ્રવાહમાં છે એ અમુક અંશે નાના નાના ખડકો રેતી પથ્થર છે એ સાથે ઘસારણથી આવે છે અને તેના દ્વારા જે ટેકરીરૂપ સ્વરૂપ નિર્માણ પામે છે તેને છે એ ડ્રમલિંગ કહેવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે પવનનું કાર્ય રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણ જે પ્રદેશ હોય છે ત્યાં પવન દ્વારા જ ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય થાય છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે પવન દ્વારા છે એ ઉપલા ભાગ કરતાં નીચેનો ભાગ છે ઘસારણ દ્વારા સતત ઘસાતો રહે છે આથી આવા ખડકોના આધાર સાંકડો અને માથાળું મોટું રહે છે એટલે કે નીચે છે એનું માથાળું મોટું રહે છે ઘસારણ વધુ હોવાથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે જેને છે એ સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે રણમાં છે એમ ભૂછત્ર આકારના ખડકો જોવા મળે કે જેને ભૂછત્ર ખડક તરીકે ઓળખવામાં આવે છે તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક પણ કહે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે છે એ પહોંચાડે છે પવન દ્વારા છે એ રણમાં રેતી એક સ્થળેથી બીજા સ્થળે છે એ પહોંચે છે અને પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા જાય છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી છે એ જમીન પર પથરાઈને નાની નાની ટેકરી રૂપે બને છે તેને છે એ ધુમા એટલે કે બારખન પણ કહેવામાં આવે છે પવન રણમાં ખૂબ પવન હોય છે અને રેતી એની સાથે ઘસારણ દ્વારા આગળ વધે છે પવન દ્વારા અને જ્યારે પવન અટકી જાય ત્યારે નાની નાની ટેકરી બને છે કે જેને આપણે ધુમા તરીકે ઓળખીએ છીએ તેને બીજું નામ બારખન પણ છે જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ધુમા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે ને જ્યારે આ માટી કણ વિશાળમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે આવા જે ધુમાનું સ્વરૂપ છે એના દ્વારા એનાથી આગળ જ્યારે આ રાજસ્થાનના જે રણ છે એમાં આવા ધુમા તો હોય જ છે
જેને દૂર લઈ જાય છે અને જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે ત્યારે છે એ લોયસ કહે છે અને આ લોયસ છે એ ચીનમાં ખૂબ જોવા મળે છે ચીનમાં મોટો લોયસ છે એનું નિક્ષેપણ જોવા મળે છે અહીં આપણે બીજો પાઠ છે એ પૂરો થાય છે તમારી સ્વાધ્યાયમાં પૂરવાનો છે નાના નાના સવાલ જવાબ મોટા સહિત અહીં નવમો પાઠ છે એ પૂરો કરીએ છીએ અસ્તુ આભાર કેટલી મિનિટ થઈ ગઈ સર આમાં ઓલામાં 15 કીધી હતી